હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે ઇરન રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું એકાઉન્ટિંગ ફોર. એમાં આપણે ચેપ્ટર નંબર એક કંપની નોંધણી પહેલાં અને પછીનો નફો એનું ઇન્ટ્રોડક્શન જોવાનું છે. તો એમાં પ્રોફિટ પ્રિયર ટુ એન્ડ આફ્ટર ઇન કોર્પોરેશન ઓફ કંપની, એમાં તમને ખબર છે કે કંપનીની નોંધણી પહેલાં અને પછીનો નફો એટલે શું, પહેલાં તો આપણે એ પ્રશ્ન કરવો પડે અને કંપની નોંધણી એટલે શું. તો સૌ પ્રથમ જો કોઈ પેઢી ચાલુ પેઢીનો ધંધો કોઈ સંચાલકો એમ કે અમારે ખરીદી લેવો છે, તો સૌ પ્રથમ એ ધંધો ચાલુ હોય છે એને એ ખરીદી લે બરાબર, અને પછી ખરીદી પછી એને પ્રોસેસ માટે જાય છે બરાબર, એની નોંધણી કરાવવી પડે છે આપણને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે બરાબર છે, માન્ય કંપની રજિસ્ટરમાં બરાબર છે, અને એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. હવે આ સમયગાળા દરમિયાન હવે કંપની ધંધો ચાલુ છે બરાબર, તો ધંધો તો કરવો પડે છે, પ્રોડક્શન હોય છે કે સેલ્સ હોય છે, બધી વસ્તુ ચાલુ હોય બરાબર છે. તો આ સમયગાળા દરમિયાન જે આપણે છે એ પ્રોફિટ થાય તો એ નોંધણી પહેલાંનો છે, અને પછી જો નોંધણીનું પ્રમાણપત્ર આપણને જ્યારે મળે ત્યાર પછી વાર્ષિક હિસાબ જ્યાં સુધી આપણે તૈયાર ન કરીએ ત્યાં સુધીનો સમયગાળો એ આપણો નોંધણી પછીનો ગણાય. હવે આ જે નોંધણી પહેલાંનો સમયગાળો છે ને એ આપણો મૂડી નફો અથવા તો મૂડી નુકસાન જે થાય ને એ મૂડી નફો કે મૂડી નુકસાન ગણાય, અને પછી આપણે જે છે એ મહેસૂલી નફો કે મહેસૂલી નુકસાન ગણાય. તો આ બે સમયગાળા વચ્ચે આપણે છે એ બેનો અલગ અલગ નફો નુકસાન ફાઇન્ડ આઉટ કરવો પડતો હોય છે લીગલી બરાબર છે. તો એ માટેનું આપણે છે એ આ ચેપ્ટર ભણવાનું છે. તો શું કહેવા માગે છે, પહેલાં તો મેં છે એ કઈ રીતે નોંધણી પહેલાં અને નોંધણી પછી કઈ રીતે શું કરવું એ આપણે જોઈ. તો ખરીદી નોંધણી, તો ખરીદીથી નોંધણી, હવે દાખલા તરીકે ખરીદી તમારી કયા તારીખે થઈ છે એ બરાબર છે. હવે દાખલા તરીકે 1 જાન્યુઆરીના રોજ આપણે ધંધાની ખરીદી કરી અને 1/6ના રોજ આપણે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું, અને આપણે આપણા હિસાબો છે 31/12 સુધી રાખીએ છીએ. મોસ્ટ ઓફ આ ડેટ તમને જોવા મળશે બરાબર છે. તો 1/1 થી 1/6 સુધી તમારું છે એ નોંધણી પહેલાંનો સમય થાય, અને 1/6 થી 31/12 સુધી તમારો નોંધણી પછીનો સમય થાય બરાબર છે. અને આ પ્રમાણે તમારે નોંધણીનો સમય નક્કી કરવાનો હોય બરાબર છે. હવે આપણે થોડુંક ડિટેલ જાણી લઈએ કે જ્યારે કંપની સ્થાપના આ ખબર પડી ગઈ નોંધણી પહેલાંનો સમય એટલે શું અને નોંધણી પછી એટલે શું બરાબર. જ્યારે કંપની સ્થાપવાના ઈરાદાથી સ્થાપકો કોઈ ચાલુ પેઢીનો ધંધો ખરીદે અને કરાર થયા પછી કંપનીની નોંધણી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરે તે વખતે ધંધાની ખરીદ તારીખથી નોંધણી તારીખ સુધીના સમયને નોંધણી પહેલાંનો સમય કહે છે બરાબર છે. નોંધણી પહેલાંના આ સમયગાળામાં નફા નુકસાન મૂડી નફો કે મૂડી નુકસાન હોય છે. આથી નોંધણી પહેલાંના નફામાંથી કંપનીના શેરહોલ્ડરોને ડિવિડન્ડ વેચી શકાતું નથી. આ તમને એક પોઈન્ટ મારે લખવો તો બરાબર છે, જેથી તમને ખ્યાલ આવી જાય બરાબર. હવે આગળ આપણે જોઈ કે આપણે જે 2013નો કંપની ધારોનો જોગવાઈ છે એમાં 2015માં આવી અને થોડાક સુધારા કર્યા છે, 2-3 સુધારા છે, કંઈ લાંબા નથી, તો જોઈ નાખીએ. લઘુત્તમ ભરપાઈ શેર થાપણ 5 લાખને બદલે 1 લાખ કરી નાખી છે બરાબર. 2013માં 5 લાખ સુધીની ભરપાઈ જરૂરી હતી પણ એ ઘટાડીને કેટલી કરી નાખી છે, 1 લાખ કરી નાખી છે. કોમન સીલના સ્થાને ડાયરેક્ટર્સની સહીઓ સ્વીકાર્ય કરેલી છે. કોમન સીલ્સ એટલે સામાન્ય મહોર બરાબર છે, આપણો જે સિક્કો છે એ બરાબર. કોમન સીલના સ્થાને, હવે કોમન સીલ ના હોય તો ચાલે, અને એની સામે તમારે ડાયરેક્ટર્સની સહી હોય તો એ પણ સ્વીકાર્ય છે. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાની જરૂરિયાત નથી, એટલે કે પહેલાં છે એ 2013 સુધી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર 2014 સુધી ફરજિયાત હતું બરાબર છે. પણ 2015માં આ સુધારો કરી નાખ્યો છે કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાની જરૂર નથી, એની જગ્યાએ તમે કયું પ્રમાણપત્ર, નોંધણીનું પ્રમાણપત્ર મેળવી લેશો તો તમારો ઓફિશિયલ ધંધો તમે સ્ટાર્ટ કરી શકશો, કંપની સ્ટાર્ટ કરી શકશો બરાબર છે. તેથી નોંધણી તારીખ કે સ્થાપના તારીખ જ આપણે નોંધણી પહેલાંનો નફો જાણવા ધ્યાનમાં લેશું બરાબર છે. એટલે આપણે જે સ્થાપનાનું પ્રમાણપત્ર છે એની કંઈ કામ નથી, એટલે એ આવશે કે નહીં એનું કંઈ આપણે જરૂર નથી. આપણે જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર આવશે તો એને જ આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખશું કે ક્યારે નોંધણી પહેલાં અને ક્યારે નોંધણી પછી બરાબર છે. ચાલો તો એક તમને હું પ્રમાણ કરાવી દઉં, તો એક આપણે સમયનું પ્રમાણ જોઈ લઈએ.
કે દાખલા તરીકે 12 માસ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ચાલો, અને આપણે આમાં જોયું એ પ્રમાણે 1-6 રોજ આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે, 1-6 રોજ અહીંયા, બરાબર છે. તો અહીંયા સુધી આપણે છે એ 10 નહીં પણ 12 અને 11 માસ હોય ને, તો અહીંયા 5 માસ થઈ ગયા આપણા, બરાબર છે. અને અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 માસ થઈ ગયા. તો 5×7 આ શું થઈ ગયું આપણું પ્રમાણ, કેનું? તો કે સમયનું, સમયનું પ્રમાણ થઈ ગયું, બરાબર છે. પ્રમાણ સમય નહીં પણ સમયનું પ્રમાણ, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કઈ રીતે કરશું. કદાચ અહીંયા 1-6 બદલે 1-7 હોય તો તમારે આ બાજુને કાઉન્ટ કરવાના, પછી આ બાજુને કાઉન્ટ કરવાના, 6×6 એટલે 1×1. પછી કદાચ એમ કે 1-4 રોજ તમારી પાસે, 1-5 રોજ તમારી નોંધણી થઈ છે, આ બાજુ 4, આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 4, 8 એટલે કે 4×4 એટલે કે 1×2, બરાબર. એવી રીતે તમારા છે એ પ્રમાણ વધતા ઘટતા હોય છે. નોંધણી પહેલાંના નફા કે નુકસાનની ગણતરી હવે કઈ રીતે કરવાની છે, આ માટે 3 જુદી જુદી મેથડ આપણે યુઝ કરવાની છે. પણ આપણને જે ઓફિશિયલી મેથડ છે એ આ ત્રીજી મેથડ જ આપણે ધ્યાનમાં લેવાની છે. પણ આ બે મેથડ ખાલી જોઈ લઈ શું કહેવા માગે છે, સરળ રીત બંને સમયનું વેપાર અને નફા નુકસાન ખાતું અલગ અલગ બનાવવું, બરાબર. એટલે કે બંને સમયના વેપાર અને નફા નુકસાન ખાતા શું બનાવવાના, અલગ અલગ. એટલે કે નોંધણી પહેલાંના અલગ, નોંધણી પછીના પણ અલગ. પછી આખા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવી અને બંનેને પછીના પ્રમાણમાં અથવા તો પહેલાં અને પછીના પ્રમાણમાં અથવા તો સમય અથવા વેચાણના પ્રમાણમાં ફાળવવા. સમયનું પ્રમાણ અને નોંધણી પહેલાં નોંધણી પછીનું પ્રમાણ બે સરખા, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, બરાબર છે. પછી આપણે આખા વર્ષનું બનાવી નાખવાનું અને પછી જો નોંધણીના સમયનું પ્રમાણ નોંધણી પહેલાં અને નોંધણી પછી, અને આ જ વસ્તુ સમયનું પ્રમાણ છે, બરાબર, એના પ્રમાણમાં ફાળવી નાખવાનું કાં વેચાણના પ્રમાણમાં ફાળવી નાખવાનું. તો સર આ તો સમયનું પ્રમાણ તો જોયું, વેચાણનું પ્રમાણ શું છે એ તો સમજાવો. તો વેચાણનું પ્રમાણ એટલે આપણી પાસે 12 માસ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, બરાબર. 12 માસ છે. હવે એમાંથી નોંધણી આપણી આમાં ક્યારે થઈ છે, તો કે અહીંયા સર આપણી નોંધણી થઈ છે, બરાબર. તો આ બાજુ આપણું જેટલું વેચાણ થયું છે, દાખલા તરીકે અહીંયા આપણું 30,000 વેચાણ થયું છે, બરાબર. અહીંયા આપણું 90,000 વેચાણ થયું છે આટલા બધા સમયમાં, બરાબર. તો હવે આ બેનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરી દેવાનું. એટલે 4 મીંડા ગયા, બરાબર. એટલે કે 3×3 9, એટલે 3×1 9 અને 3×3 9, 1×3 આપણું વેચાણનું પ્રમાણ, બરાબર છે. તો આ આપણું થઈ ગયું વેચાણનું પ્રમાણ. કઈ રીતે? તો કે બે સમયગાળા દરમિયાન નોંધણી પહેલાં કેટલું વેચાણ થયું, નોંધણી પછી કેટલું વેચાણ થયું, બેયનું પ્રમાણ તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનું, એને કહેવાશે વેચાણનું પ્રમાણ, બરાબર છે. ચાલો આગળ વધીએ. તો તમારે જે છે એ બે વર્ષનું પણ એને સમજવાની કંઈ જરૂર નથી, કારણ કે એ મેથડ આપણે છે એ કરવાની નથી. મોસ્ટ ઓફ આપણે આ સર્વસ્વીકાર્ય પદ્ધતિ કરવાની છે. ચાલો, તો સર્વસ્વીકાર્ય પદ્ધતિ શું કહેવા માગે છે, તો કે વેપાર ખાતાની મદદથી કાચો નફો જાણી કાચા નફાને જે તે સમયના વેચાણના પ્રમાણમાં ફાળવી દેવાનો. મોસ્ટ ઓફ તમને કાચો નફો આપી દીધો હશે, જો ના આપ્યો હોય તો તમારે ફાઇન્ડ આઉટ કરવો પડે. સમયના વેચાણના પ્રમાણમાં ફાળવી દેવો અને ત્યારબાદ જે તે સમયના કાચા નફાની સામે યોગ્ય પ્રમાણનો ઉપયોગ કરી ફાળવેલ મહેસૂલી ખર્ચા ઉધારવા, બરાબર છે. એટલે કે તમારે કાચો નફો લેવાનો અને કાચા નફામાંથી તમારે મહેસૂલી ખર્ચા છે એ બધા શું કરવાના, બાદ કરવાના. કાચા નફા સાથે સાથે તમારે અન્ય જે આવકો છે એ પણ તમારે જો આપેલી હોય તો લઈ લેવાની, બરાબર છે. તો આ મેથડ જ આપણે છે એ મોસ્ટ ઓફ આવવાની છે અને એ જ મેથડથી આપણે દાખલો પણ ગણવાનો છે. આગળ વધીએ. હવે આ પ્રકારનું આપણે ખાતું દોરવાનું છે, પત્રક દોરવાનું છે, સોરી, બરાબર છે. અને પત્રકમાં આપણે પછી આવીએ, પહેલાં આપણે પ્રમાણ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું અને કયા ખર્ચાને કયા પ્રમાણમાં, કઈ આવકને કયા પ્રમાણમાં આપશું, એનો આધાર શું રાખશું એ આપણે પહેલાં નક્કી કરી લઈ, જોઈ લઈ કઈ રીતે છે. તો આમાં તમારે 4 પ્રમાણ ધ્યાનમાં રાખવાના છે, વેચાણનું પ્રમાણ, સમયનું પ્રમાણ, ત્રીજા નંબરમાં છે નોંધણી પછી નોંધવાના ખર્ચા અથવા તો આવકો, બરાબર. અને પછી નોંધણી પહેલાં નોંધવાના ખર્ચા અથવા તો આવકો. તો એકદમ ઇઝી રીતે હું તમને કહી દઉં
તો વેચાણના પ્રમાણમાં શું નોંધવાનું? તો કે વેચાણને લગતા ખર્ચા નોંધવાના અને ચલિત ખર્ચા નોંધવાના. વેચાણને લગતા ખર્ચા એટલે કે કાચો નફો વેચાણને વેચાણ દ્વારા મળે આપણને, વેચાણ સંબંધિત ખર્ચા જેમ કે જાવકમાલ, ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, વટાવ, સેલ્સમેનને મુસાફરી ખર્ચ, ભાડા ભથ્થું, બરાબર છે, તો અને કાલખાદ વગેરે. આ બધી વસ્તુ આ સિવાય આપણે છે એ તમે લ્યો તો વેચાણ પર કમિશન, એ બધી વસ્તુ આપણે કેમાં? તો કે વેચાણના પ્રમાણમાં આપણે છે એ નાખવી પડે. ચલિત ખર્ચા, તો ચલિત ખર્ચા એટલે કે જે જેમ સેલ્સ તમે કરો, જેમ વેચાણ તમે વધારે કરો, ઉત્પાદન કરો, વેચાણ કરો, એમ એ છે એ ખર્ચા વધતા જતા હોય તો એને કહેવાય છે ચલિત ખર્ચા. આવા ચલિત ખર્ચા એ તમારે વેચાણના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના રહેશે. પછી વેચાણનું ખબર પડી ગઈ કઈ રીતે? તો કે વેચાણને લગતા ખર્ચા છે એ વેચાણના પ્રમાણમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. સમયના પ્રમાણમાં કોને કરવાનું? તો કે જે સ્થિર ખર્ચા જેવા હોય, જે દર વર્ષે થતા હોય, દર મહિને થતા હોય કે એક ફિક્સ ટાઈમની અંદર થતા હોય એને કહેવાય સમયના. એ બધાય ખર્ચાને તમારે સમયના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના. કઈ રીતે? તો કે વહીવટી ખર્ચા. તો વહીવટી ખર્ચા દાખલા તરીકે કેવા ખર્ચા? તો કે ઓફિસના ખર્ચા, પગાર, ભાડું, કરવેરા, તાર ટપાલ વગેરે, બરાબર. એટલે કે ઓફિસ ખર્ચા તમારે દર મહિને થતા હોય, પગાર જે દર મહિને તમારે ચૂકવવો પડતો હોય, ભાડું દર મહિને ચૂકવવું પડતું હોય, કરવેરા, બરાબર, તાર ટપાલ, તો આ બધી વસ્તુ તમારે યુઝવલી કરવી પડતી હોય છે. જેનું ઉત્પાદન વધારે કે ઘટાડે હોય, ઘટાડો થાય તો એનામાં કાંઈ ફેર પડે નહીં. એવા બધા ખર્ચા તમારે સમયના પ્રમાણમાં ફાળવવા પડે. આ સિવાય આવકો એ જે ફિક્સ હોય, મળેલ ભાડું, વ્યાજ, ડિવિડન્ડ, બરાબર, તો આ બધી વસ્તુ તમારે સમયના પ્રમાણમાં છે એ ફાળવવાની રહેશે. અને આ ડિવિડન્ડ છે એ મળેલ આવક છે એમ સમજવાનું છે. સ્થિર ખર્ચા, સ્થિર ખર્ચા એટલે એ મેં તમને કહી જ દીધું છે કે સ્થિર ખર્ચા એટલે જે ફિક્સ ટાઈમમાં એ ફિક્સ રીતે થતા હોય, બરાબર, એને ઉત્પાદન સાથે કોઈપણ જાતનો સંબંધ થાય નહીં કે વેચાણ સાથે એને કોઈપણ જાતનો સંબંધ છે નહીં. એવા ખર્ચા તમારે સમયના પ્રમાણમાં ફાળવવાના. સામાન્ય ખર્ચા, તો એ તમારે સમયના પ્રમાણમાં ફાળવવાના. અને ઓડિટરની ફી, જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઓડિટરની ફી પણ તમારે સમયના પ્રમાણમાં ફાળવવાની. એનું રીઝન કહી દઉં કે ઓડિટર છે એ આખા વર્ષના ખર્ચા છે એ છે એડિટ કરતો હોય છે, ઓડિટ કરતો હોય છે, સોરી, બરાબર છે. એ નોંધણી પહેલાં નહીં કરી નાખે ને પછી નહીં કરી નાખે, બરાબર છે. એટલે કે આ બેના સમયના છે એ હિસાબો આ ઓડિટ કરે છે. ઓડિટ એટલે ચેક કરવા, બરાબર, અને પોતાની સાઇન કરી દે કે ભાઈ ના આ હિસાબો છે બરાબર છે, કાંઈ પણ ઉચાપત આમાંથી થઈ નથી કે કોઈ પણ જાતનો છે એ આમાં વાંધો નથી, બરાબર છે. તો આ છે એ ઓડિટરની ફી આપણે સમયના પ્રમાણમાં ફાળવવી પડશે, કારણ કે બે સમયગાળાનું જે છે ઓડિટ ઓડિટર કરે છે. પણ જો તમને ઇન્ફોર્મેશન આપી હોય, વધારાની માહિતીમાં કાંઈ પણ કીધું હોય તો તમારે આ વસ્તુ ભૂલી જવાની અને ક્વેશ્ચનમાં જે કીધું છે એ લખી નાખવાનું, બરાબર છે. પછી આગળ વધી નોંધણી પછીના નોંધવાના ખર્ચા. ચાલો હવે આ બે વસ્તુ ખબર પડી ગઈ, મેઇન વસ્તુ, બરાબર છે. તો આ બે વસ્તુમાં તમને વેચાણના પ્રમાણમાં શું શું વસ્તુ, તો કે વેચાણને લગતા ખર્ચા, બરાબર, અને યુઝ્યુઅલી જે છે એ ચલિત ખર્ચા હોય એ તમારે છે એ વેચાણના પ્રમાણમાં કહેવાના. સમયના પ્રમાણમાં જે ફિક્સ આવક અને ખર્ચા હોય એ બધાય છે એ તમારે સમયના પ્રમાણમાં દેવાના. ઓફિસ ખર્ચા, પગાર, ભાડું, કરવેરા, તાર ટપાલ, બરાબર, વગેરે વગેરે વગેરે. પછી નોંધણી પછીના ખર્ચા. હવે નોંધણી પછીના ખર્ચામાં તમારે યુઝ્યુઅલી આ બધાય ખર્ચા ધ્યાનમાં રાખવાના છે કે સ્થાપના ખર્ચ, બરાબર, નોંધણી પછી દેવાનો છે. પ્રાથમિક ખર્ચ નોંધણી પછી, ડિરેક્ટરની ફી નોંધણી પછી, ડિબેન્ચરનું વ્યાજ નોંધણી પછી, શેર ટ્રાન્સફર ફી નોંધણી પછી. આ શેર ટ્રાન્સફર ફી આપણી આવક છે, બરાબર. અને સ્થાપના પછી મિલકત વેચતા ખોટ કે નફો થાય તો એ પણ આપણી નોંધણી પછી નોંધવાના છે, બરાબર. અને સ્થાપના પહેલાં જો એ ખર્ચ કે ખોટ કે નફો થાય તો એ નોંધણી પહેલાં નોંધવાનો છે, બરાબર છે. અને ડિબેન્ચર પર વ્યાજ એ પણ આપણે નોંધણી પછી નોંધવાનું છે, આપણે ચૂકવ્યું છે એવું સમજવાનું છે. અને જો શેર પર ડિવિડન્ડ હોય તો પણ એ આપણે નોંધણી પછી છે એ ચૂકવ્યું છે એવું માની અને એ આપણે નોંધણી પછી ચૂકવવાનું છે, બરાબર છે. ચાલો ક્લિયર થઈ ગયું, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, ડિરેક્ટર ફી, ડિબેન્ચર વ્યાજ, શેર ટ્રાન્સફર ફી અને સ્થાપના પછીની મિલકત વેચતા ખોટ કે નફો થાય તો એ બધી વસ્તુ આપણે નોંધણી પછી દેવાની છે. ટૂંકમાં તમારે મેઇન સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, ડિરેક્ટર ફી અને ડિબેન્ચર વ્યાજ ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. શેર ટ્રાન્સફર ફી એ યાદ રાખવાની છે.
ચાલો પછી નોંધણી પહેલાં આપણે શું શું દેવાનું છે એમાં બહુ લાંબુ ધ્યાનમાં દેવાની જરૂર નથી, બરાબર છે? એટલે મેં આ છેલ્લે રાખ્યું છે. નોંધણી પહેલાંની આવક કોઈ હોય તો બરાબર એ તમને સ્પેસિફાઈ કરી દેશે કે નોંધણી પહેલાંની છે પછીની છે, એમાં કાંઈ જાજુ લાંબુ યાદ રાખવાનું નથી. અને નોંધણી પહેલાંના સમયમાં સંચાલકને મહેનતાણું, બરાબર છે? જો નોંધણી પહેલાંના સમયમાં એમ કીધું હોય કે સંચાલકને મહેનતાણું આપવામાં આવેલું છે તો તમારે સંચાલકને આપી દેવાનું, બરાબર છે? ચાલો પછી ધંધાની ખરીદ કિંમત પર વ્યાજ. ધંધાની ખરીદ કિંમત પર વ્યાજ, હવે જ્યાં સુધી આપણે ધંધાની ખરીદ કિંમત પૂરેપૂરી જે વેચના છે એને ચૂકવી ના દઈએ, બરાબર છે, એને ત્યાં સુધી આપણે ખરીદ કિંમત પર વ્યાજ છે એ ચૂકવવું પડે છે. ફોર એક્ઝામ્પલ, જો આમાં છે ને દર વખતે મેં આ લીધું એટલે નથી કે દર વખતે તમને સૂચના કે નોંધ આપેલી જ હશે કે ભાઈ આમાં છે આવી રીતે તમારે વ્યાજ ચૂકવવાનું છે. ફોર એક્ઝામ્પલ 12 માસ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ચાલો આવી રીતે તમને 12 માસ આપેલા છે, એમાં નોંધણી આપણી દાખલા તરીકે આપણે પાછળ કર્યું એમ જ કરીએ, બરાબર. 1-6ના રોજ થાય છે તો અહીંયા આપણે છે એ નોંધણી પહેલાં નોંધણી પછી એમ કરી નાખીએ. હવે એની એમ કીધું છે કે ખરીદ કિંમત દાખલા તરીકે 1-8ના રોજ ચૂકવાય છે, 1-8ના રોજ, બરાબર છે? તો અહીંયા સુધી આપણે છે એ વ્યાજ ચૂકવવું પડશે. તો આના પ્રમાણમાં તમારે છે એ વેચી નાખવાનું 4:2 એટલે કે 2:1, બરાબર છે? 2:1માં તમારે વેચી નાખવાનું. ફોર એક્ઝામ્પલ આવી રીતે હોઈ શકે, બરાબર. કદાચ જેમ કે 1-9ના રોજ ચૂકવું છે તો અહીંયા તમારે કરી નાખવાનું અને અહીંયા 4 અને અહીંયા 3 એટલે 4:3ના પ્રમાણમાં વેચી નાખવાનું. કદાચ જેમ કે 1-10ના રોજ ચૂકવું છે તો 4:4 એટલે કે 1:1માં તમારે વેચી નાખવાનું, બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે મેઇન વસ્તુ સમજવા જઈ એ છે કંપની નોંધણી પહેલાં અને નોંધણીનું પછી નફો નુકસાન દર્શાવતું પત્રક, બરાબર છે? એમાં વિગત, ફાળવણીનો આધાર, ફાળવણીનું પ્રમાણ, ખર્ચ, આવક, નોંધણી પહેલાં, નોંધણી પછી, નોંધણી પહેલાં, નોંધણી પછી. હવે આ પત્રક મેં આવી રીતે બનાવ્યું છે, તમારે આમાં ઘણા બધા મોડિફિકેશન કરવા હોય તો કરી શકો. કઈ રીતે? તો કે તમે આમાં કુલ ખર્ચનો એક કોલમ એડ કરી શકો છો, બરાબર. અહીંયા મેં ખર્ચ અને આવક ઉપર લખ્યા છે, એની જગ્યાએ તમે નોંધણી પહેલાં, નોંધણી પછી એવી રીતે લખી શકો છો. અને નીચે આ નોંધું અહીંયા આવક ખર્ચ, અહીંયા આવક ખર્ચ એવી રીતે લખી શકો છો. કોઈપણ જાતનો બાદ તમને છે નહીં, બરાબર. પણ આ બે કોલમ તો તમારે ફરજિયાત દેવાના જ છે, બરાબર છે? ચાલો હવે તો આપણે ધીમે ધીમે ચાલુ કરીએ. અત્યાર સુધી આપણે જોઈ લીધું કે શું કઈ વસ્તુ કેના પ્રમાણમાં આવશે, તો એ જ વસ્તુ આપણે આમાં ધીમે ધીમે લખતા જશું. તો સૌ પ્રથમ કાચો નફો છે, તો એ કેમાં આવશે? તો કે વેચાણના પ્રમાણમાં આવશે, આપણે પાછળ જોઈ લીધું છે. અને એ આપણે આવક બાજુ લખશું આવી રીતે. શેર ટ્રાન્સફર ફી, તો એ આવશે આપણી મેં કીધું એ પ્રમાણે નોંધણી, સોરી અહીં લખશું નોંધણી પછી, બરાબર. પછી મળેલ ભાડું, તો એ આપણે ફિક્સ છે કેટલા કેટલા સમય આપશું, બરાબર. તો એ છે આપણે સમયના પ્રમાણમાં આપશું. જો આપણને કાંઈ પણ માહિતી આપેલી હોય નહીં તો આ વેચાણ પર કમિશન આવી નથી, બરાબર. ખર્ચા, એમાં પગાર સૌ પ્રથમ, તો પગાર તમને ખબર છે આપણો ખર્ચ છે, તો આપણે દર વખતે સમય પ્રમાણે આપણે એને પગાર આપતા હોય તો સમયના પ્રમાણમાં. પછી જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચ કોને લગતો ખર્ચ છે? તો કે વેચાણને લગતો, તો અહીંયા આપણે લખશું વેચાણના પ્રમાણમાં, બરાબર. અને વેચાણનું પ્રમાણ આપણે પાછળ તમને ખબર છે મેં ફાઇન્ડ આઉટ કર્યું છે, તો એ તમારા પ્રમાણમાં વેચી નાખવાનું. પછી ઘાલખાદ છે, તો ઘાલખાદ કોને લગતી છે? તો ઘાલખાદ છે એ વેચાણને લગતી છે. આપણે વેચાણ કરીએ તો દેવાદાર ઉપર ઘાલખાદ ઉદ્ભવે, તો એ આપણે વેચાણના પ્રમાણમાં આપવાની, જો આપણને કંઈ વધારાની માહિતી ના આપી હોય તો. ઘસારો, ઘસારો કેના ઉપર લાગે? વસ્તુ ઉપર. અને વસ્તુ ઉપર ઘસારો આપણે સમયના પ્રમાણમાં ફાઇન્ડ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, એટલે સમયના પ્રમાણમાં ઘસારો જશે. પ્રાથમિક ખર્ચા, પ્રાથમિક ખર્ચા જો હવે આવ્યું તો આ છે આપણે નોંધણી પછી ધ્યાનમાં દેશું, નોંધણી પછી. પ્રાથમિક ખર્ચા, તો આ પણ આપણે નોંધણી પછી ધ્યાનમાં દેશું. ડિબેન્ચર વ્યાજ, તો ડિબેન્ચર વ્યાજ પણ આપણે નોંધણી પછી જ આપશું, બરાબર. ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ, બરાબર. તો એ આપણે ફિક્સ કોસ્ટમાં આવે, બરાબર છે. તો એ આપણે સમયના પ્રમાણમાં આપશું. ભાડું, તો એ સમયના પ્રમાણમાં આપશું. કરવેરા, તો એ સમયના પ્રમાણમાં આપશું. અને વેચાણ પર કમિશન, વેચાણ પર કમિશન નહીં આપણે કોના ઉપર આપશું? તો કે એ વેચાણ લગતો ખર્ચ છે, એટલે વેચાણના પ્રમાણમાં આપશું. તો આવી રીતે તમારે બધા છે ખર્ચાઓને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના, આવકને સામે લખી નાખવાની, પછી કુલ આવક લઈ લેવાની, બરાબર. અને એમાંથી આ જે
નોંધણી પહેલાંના પછીના ખર્ચા છે, નોંધણી પહેલાંના આવકમાંથી નોંધણી પહેલાંના ખર્ચા અને નોંધણી પછીના ખર્ચા, આ આવકમાંથી નોંધણી પછીની ખર્ચ આપણે છે એ માઇનસ કરી નાખવાની, એટલે આપણી પાસે આવશે ચોખ્ખો નફો અને આપણો આવી જશે આન્સર. બરાબર છે, મેઇન વસ્તુ તમારે જે ધ્યાનમાં રાખવાની છે એ આ ચાર. બરાબર, શું વેચાણના પ્રમાણમાં આવશે, શું સમયના પ્રમાણમાં આવશે, શું નોંધણી પછી અને શું નોંધણી પહેલાં. નોંધણી પહેલાં તો રીતસરમાં તમને મોસ્ટ ઓફ કહી જ દેશે કે આ નોંધણી પહેલાં નોંધવાનું છે. બરાબર, અથવા તો સમયના પ્રમાણમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો તો એમાં નોંધણી પહેલાં નોંધણી પછી થઈ જશે. બરાબર છે, પણ મોસ્ટ તમારે નોંધણી પછી કયા કયા ખર્ચા છે એ ધ્યાનમાં રાખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતો આપણો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન. બરાબર, આગળ આપણે જે દાખલા છે એની પ્રેક્ટિસ કરશું. બરાબર છે, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને એમને પણ આ લાભ મળે. બરાબર છે, અને સબસ્ક્રાઇબ ચેનલને યાર પ્લીઝ જરૂરથી કરી દેજો, જેથી કરીને આગળના વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.